ભારત બંધાયેલાનો ફિયાસ્કો તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત દાંતા ધારાસભ્ય શ્રીકાંતિભાઈ ખરાડીની અટકાયત કરવામાં આવી ગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ વેપારની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે હાલમાં ચાલી રહેલા કોરોના કાળ જેવી મહામારીમાંથી બહાર આવવાની કોશિશ કરવામાં આવી રહ્યા છે છેલ્લા 8 માસ સુધી વેપાર ધંધાને નુકસાન થવાથી કેટલીક યાતનાઓ ભોગવી જેના કારણે મોટી નુકસાની વેઠવી પડી રહી છે આ નુકસાનીને પહોંચી વળવા ઇકબાલગઢ ગામના વેપારી વર્ગ ભારત બંધના એલનને સમર્થન આપ્યું ન હતું પોતાને વેપાર ધંધા યથાસ્થિતિ ચાલુ રાખવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષના આપેલા સમર્થનનો વિરોધ કરવામાં આવ્યો હતો અમીરગઢ તાલુકાનું એપીએમસી નેશનલ હાઈવે ઉપર આવેલા છે એપીએમસીના વેપારી વર્ગ દ્વારા પણ ભારત બંધના એલાનનો ફિસ્કો કરવામાં આવ્યું છે આમ ભારત બંધના એલાનને સફળ બનાવવા દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી મોટી સંખ્યામાં લોકો સાથે ઇકબાલગઢ નેશનલ હાઈવે ઉપર આવ્યા હતા ચક્કાજામ કરી ભારત બંધના એલાનને સફળ બનાવવાની કોશિશ કરી રહેલા હતા સમયે અમીરગઢ પીએસઆઈ શ્રી એચ એન પટેલ સાહેબ રાઉન્ડમાં આવેલા હોય ચક્કાજામ કરનાર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને તાત્કાલિક અસરથી ડિટેન કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અને બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબના જાહેરનામા મુજબ અમીરગઢ પીએસઆઈ શ્રી એચ એન સાહેબ તથા ઇકબાલગઢના ઓપી શ્રીના વિક્રમ દાન ગઢવી સાહેબ પોતાના સ્ટાફ સાથે હોમગાર્ડ જવાનોના ખડે પગે રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા તકેદારીના ભાગરૂપે કાયદો વ્યવસ્થા કરવામાં આવી હતી ભરત પટેલનો રિપોર્ટ અમીરગઢ